મંદિર માં દર્શન, પૂજન અને અર્ચન, સોફ્ટ હિન્દુત્વ નો સહારો, જનોઈ નો પુરાવો, છતાં ઉઠ્યા સવાલ. ગાંધી પરિવાર બન્યો નિશાન. સોમનાથ માં દર્શન કરી ફસાયા રાહુલ. રજિસ્ટર માં એન્ટ્રી થી સર્જાઈ બવાલ. ભાજપે પૂછ્યો રાહુલ ને સવાલ, રાહુલ ગાંધી હિન્દુ કે ગેર હિન્દુ, રાહુલ ગાંધી નો ધર્મ શું, રાહુલ ના ધર્મ નું સત્ય શું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી વિશેષ. તમારી સાથે હું છું જયેશ ચૌધરી. ધર્મ ટેસ્ટ. આઝાદીના 70 વર્ષ વીતી ચૂક્યા છે અને છતાં પણ ભારત દેશ જ્ઞાતિ જાતિના રાજકારણમાંથી ઉપર નથી આવી રહ્યો. વાત જ્યારે ચૂંટણીની આવે તો દરેક પક્ષ આ ફોર્મ્યુલા પર ઉતરી આવે છે. ગુજરાતની ચૂંટણીમાં પણ કંઈક આવું જ બન્યું છે. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું તો શરૂઆત વિકાસના મુદ્દાને લઈને થતી હતી, પણ જેમ જેમ ચૂંટણી નજીક આવી તો આખરી વાત ધર્મ પર આવીને ઝટકી. રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાત અને પછી તેના ધર્મને લઈને ઉઠેલા વિવાદે એ સાબિત કરી આપ્યું કે પ્રેમ અને જંગમાં બધું જ વ્યાજબી છે. ગુજરાતની ચૂંટણીનો ચહેરો, ચાલ અને ચરિત્ર ત્રણેય કાગળ પર થયેલી એક સહીથી બદલાઈ ગયા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારની દશા અને દિશા બંને બદલાઈ ચૂક્યા છે. શરૂઆતમાં વિકાસ, રોજગાર, નોટબંધી, જીએસટી વગેરે વગેરે મુદ્દા પર વાત થતી હતી. હવે સવાલ ધર્મ અને આસ્થા પર ઉઠવા લાગ્યા છે. હવે મંદિરોમાં નેતાઓનો સમય વધુ વીતવા લાગ્યો છે. સોમનાથ મંદિરમાં રાહુલ ગાંધી ગયા તો હતા ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેવા માટે, પરંતુ બહાર નીકળ્યા તો ભાજપે પૂછી લીધું તમે હિન્દુ છો કે ગેર હિન્દુ. એક હસ્તાક્ષરથી વિવાદ શરૂ થયો જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. જો કે આ મામલે ખુદ રાહુલ ગાંધી હવે ખુલાસો કરવા માટે મજબૂર બન્યા છે. રાહુલ ગાંધીએ આ મુદ્દા પર શું કહ્યું તે સાંભળીશું, પરંતુ એ પહેલા જાણી લઈએ કે શું હતો સમગ્ર મામલો. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ બુધવારે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં દર્શન કરી તેઓ બહાર નીકળ્યા, એ સાથે જ એક ઇમેજ સોશિયલ મીડિયા પર ફરતી થઈ. સોમનાથ મંદિર ટ્રસ્ટે બિન હિન્દુના પ્રવેશ સમય રજિસ્ટરમાં નોંધ કરવાનો નિયમ બનાવ્યો છે. આ રજિસ્ટરમાં રાહુલ ગાંધીના નામ સામે બિન હિન્દુ લખવામાં આવ્યું છે. આ નોંધ સાથેનો ફોટો મીડિયામાં ફરતો થતાં જ વિવાદે વેગ પકડ્યો અને સવાલ ઉઠ્યા કે રાહુલ ગાંધી હિન્દુ છે કે બિન હિન્દુ. આ વિવાદ પછી ગુજરાતમાં મહામહેનતે પોતાના તરફી હવા બનાવવામાં સફળ રહેલી કોંગ્રેસને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતો હોય તેવું લાગ્યું. તાબડતોબ કોંગ્રેસે ખુલાસા કરવા માંડ્યા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ બોલાવી રાહુલ ગાંધીની જનોએ પહેરેલી તસવીરો બતાવી અને રાહુલ ગાંધી હિન્દુ હોવાનો દાવો કર્યો. રાહુલ ગાંધી 12 તુગલક લે નઈ દિલ્હી, એ વેરી ઇન્સ્પાયરિંગ પ્લેસ, યાની યહાં એક દૈવીય શક્તિ કી અનુભૂતિ હુઈ. મેં ઇસકી પ્રતિલિપિ આપકો દે રહા હું और इसकी जो कलर्ड कॉपी है वो भी आपकी ईमेल और व्हाट्सएप पर हम भेज रहे हैं. उन्होंने दर्शन किए और अपने कलम से जो विजिटर रजिस्टर उनको दिया गया जब वो गाड़ी में बैठ रहे थे, तो उन्होंने ये चार शब्द विजिटर रजिस्टर में, यानी आगंतुकों का जो रजिस्टर है उसमें लिखे. ये वो रजिस्टर है जो कई चैनल्स और मीडिया के साथियों के द्वारा ट्वीट किया गया.
ये राहुल गांधी जी की ना लिखाई है ना ये रजिस्टर उनको कभी दिया गया। इस रजिस्टर के दाएं हाथ पर एक दस्तखत है जिन साथी का नाम है मनोज त्यागी जो मीडिया कोऑर्डिनेटर हैं। केवल अगर आप इसके बिल्कुल दाएं हाथ को देखें और मेरा जो बायां है तो आप ये पाएंगे कि ये दस्तखत उन साथी के हैं और ये इसलिए कहकर करवाए गए कि मीडिया के साथियों को राहुल जी के दर्शन की एंट्री मिल जाए। तो आप वेरीफाई कर दीजिए, उन्होंने कर दिया। उस समय ये सारा रजिस्टर खाली था और उसके बाद ये सारे नाम अपने आप किसी भारतीय जनता पार्टी के मित्रों द्वारा लिख लिए गए। क्या कोई इसलिए जो राहुल जी ने एंट्री की वो ये है, उनके दस्तखत सार्वजनिक हैं, वेबसाइट पर जाइए चेक कर लीजिए। और एक फर्जीवाड़ा जिसमें स्वयं को लिखा हुआ है राहुल गांधी जी, जो क्या विवाद पर हवे राहुल गांधी पण खुलासो करवानी फरज पड़ी छे। राहुल गांधी न मात्र पोते परंतु पोतानी दादी पण शिवभक्त होवानो दावो कर्यो छे। मेरी दादी, मेरी फैमिली शिवभक्त, ठीक है, इन चीजों को नॉर्मली प्राइवेट रखते हैं, हम इन चीजों के बारे में बोलते नहीं हैं, क्योंकि हमें लगता है कि जो हमारा धर्म है वो हमारी चीज है और वो हमारे अंदर है और हमें किसी को मतलब सर्टिफिकेट देने की कोई जरूरत नहीं है। ये जो हमारी चीज है इस पर हम व्यापार नहीं करना चाहते, इस पर हम इसकी हम दलाली नहीं करना चाहते। समग्र विवाद में कांग्रेस भाजप पर फर्जीवाड़ा नो आक्षेप करी रही छे, ज्यारे भाजप आ मामला थी पोते अजाण होवानो दावो करी रही छे। राहुल गांधी नी एक सही ने लईने सर्जायेला एक विवादे गुजरात चूंटणी नी दिशा बदली नाखी छे, परंतु तेनाथी पण वधु मोटो सवाल ए उभो कर्यो छे कि राहुल गांधी नो धर्म कयो छे अने तेओ हिंदू छे के बिन हिंदू। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। राहुल गांधी हिंदू छे के गैर हिंदू, आ सवाल अत्यारे पेचीदो बन्यो छे। भाजप अने कांग्रेस ना आक्षेप वच्चे आपणे नजर करिए गांधी परिवार ना इतिहास पर, जेनी शुरुआत थाय छे मोतीलाल नेहरू थी। રાહુલ ગાંધી હિન્દુ છે કે બિન હિન્દુ, આ સવાલનો જવાબ મેળવવા માટે એ મૂળ સુધી જવું પડે છે કે જ્યાંથી શરૂઆત થઈ છે। રાહુલ ગાંધી આમ નામ સાંભળતા આ પરિવારનું નાતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે હોય તેવું લાગે, પરંતુ રાહુલ ગાંધી મહાત્મા ગાંધી નહીં પરંતુ જવાહરલાલ નહેરુના પરિવારમાંથી આવે છે। આ સમગ્ર વંશવેલા પર એક નજર કરીએ તો શરૂઆત મોતીલાલ નહેરુથી થાય છે। કોંગ્રેસ સાથે મોતીલાલ નહેરુનો ગાઢ નાતો રહ્યો, એ પછી તેમના પુત્ર જવાહરલાલ નહેરુ કોંગ્રેસ સાથે જોડાયા, જે દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા। તેમના પુત્રી ઇન્દિરા કે જેણે ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા અને બન્યા ઇન્દિરા ગાંધી। ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી કે જેણે સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા અને સોનિયા ગાંધી તેમજ રાજીવ ગાંધીના પુત્ર એટલે રાહુલ ગાંધી। નહેરુ ગાંધીની પરિવારની શરૂઆત મોતીલાલ નહેરુથી થાય છે। નહેરુ કુટુંબ મૂળ કાશ્મીરી બ્રાહ્મણ હતું, પરંતુ મોતીલાલ નહેરુ અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતા અને ત્યાં જ તેમણે કાયદાના ક્ષેત્રમાં પોતાની સફળ કારકિર્દીની શરૂઆત કરી હતી। તેઓ બે વખત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ પણ બન્યા હતા, તેમના પુત્ર એટલે જવાહરલાલ નહેરુ। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમનું નામ હતું એ જવાહરલાલ નહેરુએ આઝાદીની લડતમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો અને દેશ આઝાદ થયો ત્યારે તેઓ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા અને 1964 સુધી તેઓ દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા હતા। જવાહરલાલ નહેરુ અત્યાર સુધીમાં દેશમાં સૌથી લાંબો શાસનકાળ ધરાવતા પ્રધાનમંત્રી છે।
આમ જો નેહરુ સાથે રાહુલ ગાંધીને જોડવામાં આવે અને રાહુલ ગાંધીના મોસાને જો જોવામાં આવે તો કાશ્મીરી પંડિત પરિવાર સાથે રાહુલ ગાંધીનું નાતો છે તેમ કહી શકાય અને તેમનું મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલું છે તેમ પણ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો નેહરુ પરિવાર સાથે નાતો હોય તો પછી રાહુલ ગાંધીના હિન્દુ હોવા પર સવાલ શા માટે. પરંતુ આ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે રાહુલ ગાંધીના દાદીમાં ઇન્દિરા ગાંધીએ લગ્ન કર્યા હતા ફિરોઝ ગાંધી સાથે, જેઓ એક પારસી હતા. રાહુલ ગાંધીના ધર્મ વિશે હવે સવાલ ઉઠી રહ્યા છે અને ગુજરાતની ચૂંટણીમાં આ મુદ્દો મહત્વપૂર્ણ બની ગયો છે. રાહુલ ગાંધીના પૂર્વજો વિશે વાત કરીએ તો તેઓ ના તો પંડિત જવાહરલાલ નેહરુના પરિવાર સાથે છે જે એક કાશ્મીરી બ્રાહ્મણ હતા, પરંતુ રાહુલ ગાંધીના દાદી અને દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો સંબંધ એક પારસી પરિવાર સાથે રહ્યો છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના પુત્રી ઇન્દિરા ગાંધીના લગ્ન ફિરોઝ ગાંધી સાથે થયા હતા. ફિરોઝ ગાંધીનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર અને માતાનું નામ રતિમાઈ હતું. ફિરોઝ ગાંધીને મહાત્મા ગાંધીના પરિવાર સાથે કોઈ સંબંધ ન હતો. ફિરોઝ નામને લઈને કેટલાક લોકો તેમને મુસ્લિમ સમજી લેતા હતા, પરંતુ ફિરોઝ ગાંધી હકીકતમાં એક પારસી હતા. ફિરોઝ ગાંધી અને ઇન્દિરા ગાંધીના લગ્ન થયા અને પંડિત જવાહરલાલ નેહરુના આ પુત્રી બની ગયા ઇન્દિરા ગાંધી. જોકે ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના લગ્ન હિન્દુ રીત રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા, જેની કેટલીક તસવીરો પણ મળી આવી છે. ફિરોઝ ગાંધી અને ઇન્દિરા ગાંધીના બે પુત્ર થયા, રાજીવ ગાંધી અને સંજય ગાંધી. ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી વચ્ચે મતભેદને કારણે ઇન્દિરા ગાંધી અલગ થઈને પિતા નેહરુ સાથે રહેવા માટે આવી ગયા અને પોતાના બંને પુત્રોનો ઉછેર પણ ત્યાં જ કર્યો. રાજીવ ગાંધીના પુત્ર એટલે રાહુલ ગાંધી. આ રીતે જો જોવા જઈએ તો રાહુલ ગાંધીનો નાતો એક પારસી પરિવાર સાથે છે તેમ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાહુલ ગાંધીના ધર્મ પર સૌથી વધુ સવાલ ઉઠી રહ્યા છે તે તેમના માતા સોનિયા ગાંધીને લઈને છે. સોનિયા ગાંધી, જેઓ મૂળ ઇટલીના વતની છે અને એક ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે. ઇન્દિરા ગાંધીના પુત્ર અને રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા. સોનિયા ગાંધી મૂળ ઇટલીના વતની છે એ વાતથી સૌ કોઈ વાકેફ છે. ઇટલીના વિસેન્ઝાથી 20 કિલોમીટર દૂર આવેલા લુસાનિયા નામના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી. આ મુલાકાત પહેલા પ્રેમમાં અને પછી લગ્ન સંબંધમાં પરિણમી હતી. સોનિયા ગાંધીનું મૂળ નામ એન્ટોનિયા એડવિઝ ઓલબીઝ મેનો છે. જો કે તેમના અને રાજીવ ગાંધીના લગ્ન પણ સંપૂર્ણપણે હિન્દુ વિધિ મુજબ થયા હતા, પરંતુ ધર્મના સંકટથી સોનિયા ગાંધી પણ બચી શક્યા નથી. મૂળ વિદેશી અને ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધ ધરાવતા સોનિયા ગાંધી વિરુદ્ધ વર્ષ 1999માં લોકસભા ચૂંટણી દરમિયાન સંઘ પરિવારે દેશભરમાં
राम राज्य विरुद्ध रोम राज्य नामना अभियाननी शुरुआत करी हती। आ मामले रोमन कैथलिक एसोसिएशन ऑफ इंडियाए पण प्रतिक्रिया आपता कह्युं हतुं कि सोनिया गांधी कैथलिक धर्मनुं पालन नथी करी रह्या। सोनिया गांधी अने राजीव गांधीना लग्न बाद सोनिया गांधी घणी वखत राजीव गांधी साथे मंदिरोनी मुलाकात लेता हता। થોડા વર્ષ અગાઉ અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા મીરા શંકરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સોનિયા ગાંધી ખ્રિસ્તી છે, તો બીજી બાજુ અમેરિકાના વિખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં 27 ફેબ્રુઆરી 1998 રોજ પ્રસિદ્ધ થયેલા એક લેખમાં લખાયું હતું કે સોનિયા ગાંધી રોમન કેથલિક છે અને રાહુલ તથા પ્રિયંકા પણ ધર્મ હેઠળ ઉછર્યા છે। જો કે વાત રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીની કરવામાં આવે તો તેના લગ્ન પણ હિન્દુ રીતિરિવાજ પ્રમાણે કરવામાં આવ્યા છે। પ્રિયંકા ગાંધીના લગ્નનો જે વિડીયો મળી આવે છે તેમાં તે સંપૂર્ણપણે હિન્દુ દુલ્હન જેવા પહેરવેશમાં જોવા મળે છે। આ ઉપરાંત સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના મંદિરોમાં દર્શન કરતી તસવીરો તેમજ કેટલીક ધાર્મિક વિધિની તસવીરો પણ સામે આવી ચૂકી છે। વળી સંજય ગાંધી અને ઇન્દિરા ગાંધીથી લઈ રાજીવ ગાંધી સુધીની તમામ અંતિમ વિધિ પણ હિન્દુ સંસ્કાર મુજબ કરવામાં આવી છે। રાહુલ ગાંધીના ધર્મની સ્પષ્ટતા કરવા માટે કોંગ્રેસ હવે તમામ પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસે જનોઈના ફોટા જાહેર કરીને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ હિન્દુ છે। સોમનાથના રજિસ્ટરમાં થયેલી એન્ટ્રી ખોટી હોવાનો દાવો પણ કોંગ્રેસ કરી રહ્યું છે। જો કે ધર્મના આ સંકટમાં સત્ય શું છે તે કહેવું તો મુશ્કેલ છે, પરંતુ રાહુલના જનોઈ કાર્ડ ગુજરાતની ચૂંટણીને એક નવી દિશા આપી દીધી છે, એ વાત ચોક્કસપણે કહી શકાય તેમ છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।